એક્ઝિટ પોલના જે રીતે આંકડા પણ આપણે જોયા છે અને જે રીતનો આંકડો બે હજાર ચોવીસ માટેનો આવ્યો છે પરંતુ તેની સાથે સાથે એ પણ જોવું જરૂરી છે કે બે હજાર ઓગણીસનું શું પરિણામ આવ્યું હતું ને ત્યારબાદ એ પણ વાત કરીશું કે કઈ કઈ બેઠકો પર કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે હવે જે આ વખતે એક્ઝિટ પોલનો આંકડો આવ્યો છે મોટાભાગના એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યા છે કે બધી જગ્યાએ ભાજપ એટલે કે એનડીએની સરકાર બની રહી છે બે હજાર ઓગણીસ પ્રમાણેનો આંકડો એ હતો કે ત્રણસો પચાસ બેઠકો જે છે તે એનડીએ પાસે ગઈ હતી ઇન્ડિયા ગઠબંધન જે હાલમાં છે તેની એકસો ઓગણત્રીસ બેઠક મળી હતી ને અધર્સ એટલે કે અન્ય પાર્ટીઓને મળી હતી ચોસઠ બેઠક સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ છે કે વોટ શેર જે હતો જેને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ વોટ શેર પ્રમાણે આપ તમે જોશો તો છતાલીસ પોઈન્ટ છ્યાસી ટકા વોટ મળ્યા હતા બે હજાર ઓગણીસની અંદર એનડીએને જેનાથી અંદાજીત બારથી સાડા બાર ટકા ઓછા મત મળ્યા હતા ઇન્ડિયાને જેની સ્પષ્ટ અસર જોવા મળી સવાસોથી અઢીસો બેઠક જે છે તે ત્યાં આગળ નુકસાન થયું હતું બે હજાર નવની પણ સરખામણી કરવા જઈએ છીએ તેને લઈને અને અધર્સને મળ્યા હતા અઢાર પોઈન્ટ સડસઠ ટકા મત હવે અહીંયા આગળ વાત કરીએ આપણે ગુજરાતને લઈને કારણ કે ચર્ચા ગુજરાતની પણ થઈ છે ગુજરાતની અંદર આપને ખ્યાલ હશે કે જે રીતની પરિસ્થિતિ આપે જોઈ હતી તે પ્રમાણે ગુજરાતમાં બે હજાર ચૌદમાં અને બે હજાર ઓગણીસમાં તમામ બેઠકો જે હતી તે મળી હતી ભાજપને હવે અહીંયા આગળ એક મહત્વની વાત એ પણ છે કે બે હજાર ઓગણીસનો જે આપ નકશો જોઈ રહ્યા છો છવ્વીસે છવ્વીસ બેઠકનો તે આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે છવ્વીસે છવ્વીસ બેઠક ગઈ છે ભાજપ પાસે બે હજાર ઓગણીસમાં પરંતુ અહીંયા આગળ વોટ શેર સમજવાની ખૂબ જ જરૂર છે કે જે કેવી રીતે તબદીલ થતો હોય છે વોટ શેર અહીંયા આગળ બીજેપીનો રહ્યો હતો બાસઠ પોઈન્ટ એકવીસ ટકા બે હજાર ઓગણીસની અંદર અને ઇન્ડિયા ગઠબંધનને મળ્યો હતો બત્રીસ પોઈન્ટ અગિયાર ટકા જ્યારે અન્ય તેટલા ફાવ્યા નહીં ઓગણસિત્તેર ટકા જોવા મળ્યો હતો બે હાજર ઓગણીસ લોકસભાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો તેની પહેલા જે સૌથી વધારે મહત્વની વાત કરવી જરૂરી છે તે જે બે હજાર નવ લોકસભા બેઠકની પણ કે બે હાજર નવ જે લોકસભા બેઠકના પરિણામો હતા તે ખૂબ જ એક તરફી જોવા નથી મળ્યા કારણ શું હતું કારણ એ હતું કે ત્યારે ન પ્રધાનમંત્રી મોદી પિક્ચરમાં હતા ન તો કોઈક એવી ઇફેક્ટ જોવા મળી રહી હતી કે જેનાથી કોઈ એક પાર્ટી સરકાર બનાવશે તે નક્કી હતું પરંતુ બે હજાર નવમાં અહીંયા આગળ આપ વોટ પર્સન્ટેજ જોશો તો છેતાલીસ પોઈન્ટ નેવું ટકા હતા બીજેપી પાસે અને એનાથી અંદાજીત ત્રણ ટકા ઓછા હતા તેતાલીસ પોઈન્ટ તોંતેર ટકા ઇન્ડિયા ગઠબંધન પાસે પરંતુ આ ત્રણ ટકા ઓછા હોવાને કારણે જ જે અગિયાર સીટ હતી તે ઇન્ડિયાના ફાળે ગઈ હતી જે હાલનું ઇન્ડિયા ગઠબંધન છે અને બીજેપી પાસે ગઈ હતી ની વચ્ચે જે બાસઠ ટકાના જોઈ રહ્યા છો ટકાવારી બે હાજર આપણે જોયું ઓગણીસ માં તે બાસઠ ટકા ટકાવારી ભાજપ ને મળી હતી હવે બે હાજર ચૌદ માં શું થયું એ પણ જોવું જરૂરી છે કે જ્યારે જે વોટ શેરિંગ આવ્યું હતું તે ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળે તેવી આશા હતી જે અઠાવન પોઈન્ટ અઠાવન ટકા મળ્યું હતું બીજેપીને જે બે હજાર ઓગણીસમાં ચાર ટકા વધી ગયું અને એ પણ મળ્યું બીજેપીને હવે અહીંયા આગળ મહત્વની વાત એ છે કે આ વખતે અલગ અલગ ફેક્ટર્સ કામ કર્યા છે એ ફેક્ટર્સ સમજવા બહુ જરૂરી છે જે વર્ષ બે હજાર ઓગણીસમાં અને બે હજાર ચૌદમાં અસર નહોતા કર્યા હવે આપ જોવા જાઓ બે હજાર ઓગણીસની જે વાત કરી રહ્યા છે જે એમાં હું એક ફિલ્ટર મારી રહ્યો છું કે જે સૌથી વધારે મહત્વની વાત છે એ આ વખતનું આંદોલન રહ્યું હતું આંદોલન કયું હતું ક્ષત્રિય ક્ષત્રિયોની જે ફેક્ટરવાળી ઇફેક્ટ છે એ શું કહી રહી છે એ અમે આપને જણાવી દઈએ કે કુલ ક્ષત્રિય પ્રભાવિત નવ બેઠકો હતી બે હજાર ચૌદ અને બે ભાજપે જીતી કોઈ પરંતુ આ વખતે શું થયું કે બે હજાર ઓગણીસમાં જે સાહીઠ પોઈન્ટ સત્યાસી ટકા મતદાન ક્ષત્રિયનું ભાજપ તરફી થયું અને ઇન્ડિયા ગઠબંધનને ચોત્રીસ પોઈન્ટ બાવીસ ટકા મત મળ્યા હતા ક્ષત્રિય ફેક્ટરને ધ્યાનમાં રાખીને તે જ ક્ષત્રિય ફેક્ટર જો આ વખતે બે હજાર નવની ની જેમ મતદાન કરે તો પરિણામ બદલાઈ શકે છે કઈ રીતે બદલાઈ શકે છે એનું ઉદાહરણ હું બે હજાર નવના પરિણામ સાથે આપને આપી રહ્યો છું જે બે હજાર ઓગણીસ અને ચૌદમાં એક તરફી ક્ષત્રિય મતદાન કર્યું જો આ વખતે ક્ષત્રિય આંદોલનની અસર થાય અને બેઠકો ઉપર મતદાન થાય તો પાંચ અને ચાર એટલે કે કોંગ્રેસને અથવા તો ઇન્ડિયા ગઠબંધનને વધુ બેઠક મળી શકે તેવું કઈ રીતે જે વોટ શેર છે તે ચુમ્માલીસ થઈ જાય છે બે હજાર અને ઇન્ડિયાની અંદર ચુમ્માલીસ પોઈન્ટ બાવન ટકા બે હજાર નવનો થયો હતો હવે આમાં શું થયું કે આજે નવ બેઠકો આપ જોઈ રહ્યા છો આ નવ બેઠકોની અંદર ભાજપને ચાર બેઠકો ખોવી પડી હતી કે જ્યાં ક્ષત્રિય ફેક્ટર મહત્વનું છે કઈ કઈ બેઠકો કે જેની ચર્ચા કરી રહ્યા છે સૌથી પહેલી બેઠક હતી સૌરાષ્ટ્રની જે હાલમાં રાજકોટની જે વાત કરી રહ્યા હતા તે બેઠકો ઉપર અસર જોવા મળી શકે તેની વાત છે કે જે બે હજાર અને નવની અંદર સૌથી મોટું ફેક્ટર રહ્યું હતું ક્ષત્રિય વોટિંગને લઈને જ્યાં બે હજાર જે ક્ષત્રિય સમાજને અસર કરતી અને સૌરાષ્ટ્રની બેઠક હતી જે વિક્રમભાઈ આહિર વિક્રમ માડમને જેને આપણે ઓળખીએ છીએ તે જીત્યા હતા જામનગરની બેઠક જે પણ બે હજાર નવમાં તેમની પાસે ગઈ હતી આ વખતે વાત કરીએ કુંવરજી બાવળિયા કે જે રાજકોટની અંદર બે હાજર નવમાં કોંગ્રેસના ઉમેદવાર હતા અને તેઓ ત્યાં આગળ જીતીને આવ્યા હતા જ્યાં આગળ આ વખતે રાજકોટની અંદરથી જ સૌથી વધારે મહત્વનો મુદ્દો રહ્યો હતો જ્યાંથી ક્ષત્રિય આંદોલનનો જન્મ થયો હતો હવે વધુ એક બેઠક એવી હતી કે જે પોરબંદરની બેઠક હતી આ વખતે ભલે મનસુખ માંડવીયા વર્ષિસ લલિતભાઈ વસોયા છે પરંતુ પોરબંદરની એ વખતની બેઠક કે જે આપ જોઈ રહ્યા છો કે રાદડીયા વિઠ્ઠલ રાદડીયા જે છે તે જીતીને આવ્યા હતા ભલે પછી તેમાં હવે પાર્ટીમાં બદલાવ થઈ ગયો છે તેમના પુત્ર હવે જયેશ રાદડીયા ભાજપમાં આવી ગયા છે પરંતુ આ પણ ક્ષત્રિય ઇફેક્ટેડ એટલે કે ત્યાં આગળ અસર કરી શકે તેવી બેઠક છે અને વધુ એક એવી મહત્ત્વની બેઠક હતી તે હતી ત્રેવીસ નંબરની જે આપ જોઈ રહ્યા છો તે રૂરલ બેઠક હતી અને સૌથી વધારે મહત્ત્વની વાત કે આ બેઠક જે બારડોલીની બેઠક હતી તે તુષાર ચૌધરી જીતીને આવ્યા હતા બે હજાર નવની વાત કરી રહ્યા છે કે જ્યાં પણ ક્ષત્રિય ઇફેક્ટ કરી ગયું હતું હવે સૌથી વધારે મહત્ત્વની વાત અહીંયા આગળ આપ જે જોઈ રહ્યા છો કે નવ બેઠકોમાંથી હવે શું થઈ શકે છે જો આ બે હજાર ચૌદ અથવા તો બે હજાર ને સોળ પ્રમાણે મતદાન થાય છે તો તો જો એ પ્રમાણેનું જ મતદાન રહે છે તો શક્યતાઓ પૂરેપૂરી છે કે કોઈ પણ ઇફેક્ટ ક્ષત્રિય બેઠકો પર ન જોવા મળે ક્ષત્રિયો ફરી એક વખત ભાજપ તરફી જ મતદાન કરે તો જે બે હજાર ચૌદમાં આપણે જોયું હતું કે અઠાવન પોઈન્ટ અઠ્ઠાવન ટકા તે પ્રમાણેનું જ આંકડો ફરી એક વખત જોવા મળી શકે છે અને બે હજાર ઓગણીસમાં પણ ક્ષત્રિયોએ આ બેઠકો પર જે મતદાન કર્યું હતું તેનું પણ એક વખત જોઈ લઈએ કે જે ક્ષત્રિય પ્રભાવિત બેઠકો હતી ત્યાં આગળ જેટલા મત મળ્યા હતા તેની સરખામણી આ વખતે ખૂબ જ બે હજાર ઓગણીસમાં વધારે હતી સાહીઠ પોઈન્ટ સત્યાશી ટકા એટલે અહીંયા આગળ સ્પષ્ટ છે કે આજે સોળ ટકાનો ફ્લકચ્યુએશન બે હજાર નવથી બે હજાર ઓગણીસમાં જોવા મળ્યો તો ક્ષત્રિય સમાજ જો આ રીતે જ વોટિંગ કરે છે તો ફરી એક વખત નવે નવ પ્રભાવિત જે બેઠકો છે તે ભાજપ જીતી શકે છે વાત કરીએ અન્ય એક ફેક્ટરની